જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં વિવાહનો દોષ હોય કે પછી તેના લગ્ન ન થતા હોય ત્યારે જો સ્ત્રી હોય તો તેના કરાવાય છે કુંભ વિવાહ અને જો પુરુષ હોય તો તેના કરાવાય છે અર્ક વિવાહ। પરંતુ આપ જાતે આ દોષમાંથી કેવી રીતે મુક્ત થઈ શકો છો તે અંગેની શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા। તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ। જય ભગવાન। ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મિત્રો આપનું સ્વાગત છે। હું છું પ્રફુલભાઈ શાસ્ત્રી। આજે મિત્રો હું તમને બહુ સરસ મજાની જાણકારી આપીશ કુંભ વિવાહ અને અર્ક વિવાહ વિશે। મિત્રો ઘણી વખત જ્યારે લગ્નમાં મુસીબત આવતી હોય તકલીફ આવતી હોય ત્યારે આપણે કુંભ વિવાહ જે દીકરી હોય એની જન્મકુંડલીમાં જ્યારે ગ્રહોની કદાચ અશુભ દ્રષ્ટિ હોય અથવા અશુભ ગ્રહ ભેગા હોય ત્યારે આપણે કુંભ વિવાહ કરાવીએ છીએ। કુંભ વિવાહ કેવલ દીકરી હોય એને જ કરાવવામાં આવે છે, કેવલ પુરુષોને ક્યારેય કરાવવામાં નથી આવતા। પુરુષો માટે શાસ્ત્રમાં મત એવો છે કે અર્ક વિવાહ કરવામાં આવે છે। હવે કુંભ વિવાહ અને અર્ક વિવાહ છે શું એના વિશે મિત્રો હું તમને જાણકારી આપીશ। કેમ કે શાસ્ત્રની અંદર આનું પ્રમાણ આપેલું છે કે ક્યારે ક્યારે કુંભ વિવાહ કરવા જોઈએ, તો એના પ્રમાણમાં એવું લખ્યું છે, જન્મોથમ ચ વિલોક્ય બાલ વિધવા યોગમ વિધાય વ્રતમ સાવિત્ર્યા ઉત પૈપલમ હિ સુતયા દધ્યાદિમાં વારહ સંલગ્ને ચુત મૂર્તિ પિપ્પલ ઘટઈ કૃત્વા વિવાહમ સ્ફુટમ દધ્યાતમ ચિરજીવી નેત્ર ન ભવે દોષઃ પુનઃ ભૂર્ભુવઃ। તો અહીંયા આ જે પ્રમાણ આપ્યું છે, જેના જન્મોત્થમ ચ વિલોક્ય બાલ વિધવા, જેની જન્મ કુંડલીની અંદર લગ્ન સ્થાનમાં શનિ મંગળ રાહુ કેતુ ની જો અશુભ દ્રષ્ટિ હોય અથવા બધા ગ્રહો ભેગા હોય અને જેના કારણથી લગ્ન જીવનમાં મુસીબત આવતી હોય તો તે લોકોએ ખાસ કરીને આ કુંભ વિવાહ કરવા જોઈએ। ખાસ કરીને દીકરીની વાત હોય તો દીકરીને જ્યારે આવા ગ્રહ પડ્યા હોય તો એને કરવામાં આવે છે કુંભ વિવાહ, અને જો કોઈ છોકરાની કુંડલીમાં આવી રીતે પડ્યો હોય શનિ મંગળ રાહુ કે કેતુ લગ્ન સ્થાનમાં કે સપ્તમ હાઉસની અંદર, સપ્તમ સ્થાનમાં જે જન્મ કુંડલી હોય એની અંદર પહેલું સ્થાન જે છે જેને લગ્ન સ્થાન કહેવામાં આવે છે અને સાતમું સ્થાન એના જીવન સાથીનું હોય છે, જો આ જ ગ્રહો જો એની અંદર હોય તો એના કારણથી જીવનમાં વિભાર્યા યોગ એટલે કે બે વખત લગ્નના યોગ બનતા હોય છે। સ્ત્રીની કુંડલી પુરુષની કુંડલીમાં દ્વિભાર્યા નામનો યોગ એટલે બે પત્નીના યોગ કહેવામાં આવે છે। સ્ત્રીની કુંડલીમાં પણ આવા ગ્રહ હોય તો દ્વિલગ્ન યોગ બે વખત લગ્નના યોગ થતા હોય છે। ત્યારે કોઈ વ્યક્તિ એવું ન ઈચ્છે કે આપણા જીવનમાં બે વખત લગ્ન થાય, તો એના માટે કરવામાં આવતા વિધિ વિધાન જેને આપણે કુંભ વિવાહ અને અર્ક વિવાહ કહેવામાં આવે છે। ઘણા લોકો આ વસ્તુને માનતા હોય, ઘણા ન માને, દરેકના પોતપોતાના અલગ વિચારો હોય છે, પરંતુ શાસ્ત્ર પ્રમાણે જો વાત કરવામાં આવે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે, જન્મોત્થમ ચ વિલોક્ય બાલ વિધવા યોગમ વિધાયમ વ્રતમ સાવિત્ર્યા ઉત પૈપલમ હિ સુતયા દધ્યાદિમાં વારહ સંલગ્ને ચુત મૂર્તિ પિપ્પલ ઘટઈ કૃત્વા વિવાહમ સ્ફુટમ દધ્યાતમ ચિરજીવી નેત્ર ન ભવે દોષ પુનર્ભુર્ભુવઃ। શાસ્ત્ર એવું કહે છે કે આ વિવાહ જ્યારે આવી કુંડલીમાં દોષ હોય ત્યારે એ ઉપાય આપણે કરવા જોઈએ, સારા વિદ્વાન બ્રાહ્મણની પાસે બોલાવીને આ વિધિ વિધાન કરવું જોઈએ। જો કોઈ છોકરો હોય તો એને અર્ક વિવાહ એટલે આંકડાનું જે ઝાડ હોય એની સાથે એના લગ્ન કરવામાં આવે છે, અને સ્ત્રી હોય તો એના કુંભ વિવાહ કરવામાં આવે છે। આંકડાનું ઝાડ જે છે મિત્રો, આપણે ઘણી વખત હનુમાનજીને જ્યારે જે અર્કની માળા જે આપણે પહેરાવતા હોય છે એ આંકડો જે છે, આમ જોવા જાય તો સૂર્યદેવની દીકરી છે જેનું નામ છે અર્કી, તો અર્કી સાથે જે કોઈ પુરુષની કુંડલીમાં આવે દોષ પડ્યા હોય તો અર્કી સાથે એના લગ્ન કરવામાં આવે છે, સ્ત્રીને કુંભ સાથે લગ્ન કરવામાં આવે છે, જેનાથી આ દોષમાંથી મુક્તિ મળે છે અને દાંપત્ય જીવનમાં એને અડચણો ઓછી આવે અને જલ્દીથી એને શીઘ્ર વિવાહ યોગ બને અને દ્વિભાર્ય યોગ બે વખત લગ્નના યોગ જે બનતા હોય એમાંથી મુક્તિ મળે છે। પરંતુ કદાચ કોઈ વ્યક્તિની પરિસ્થિતિ નબળી હોય, કદાચ આ વિધિ વિધાન કરવા માટે એની જોડે ધન કદાચ ન હોય તો શું કરવું જોઈએ, તો એનો પણ ઉપાય કહું છું। જો કદાચ કોઈ દીકરીને આવી કોઈ ઘટના ઘટિત થાય કે એની કુંડલીમાં આવે દોષ પડ્યા છે તો દીકરીએ કરવામાં આવે છે સાવિત્ર્ય ઉત પિપ્પલમ હિ સુતયા સાવિત્રી વ્રત એને કરવું જોઈએ। જો આ વિધિ વિધાન કરવામાં અસમર્થ હોય કે ધનની અછત હોય તો સાવિત્રી વ્રત જે છે એ સાવિત્રી વ્રત કરીને સાવિત્રી માની પૂજા કરવી જોઈએ।
અને પુરુષમાં જો કદાચ કોઈની પરિસ્થિતિ નબળી હોય અને એ વિધિ વિધાન કરવામાં અસમર્થ હોય તો એને અહીંયા મંત્ર જાપ કરવા જોઈએ ને 11 રવિવારના ઉપવાસ કરવા જોઈએ. કેમ કે અર્ક વિવાહમાં કરવામાં આવે છે છાયા સહિત સૂર્યાય નમઃ, એટલે કે છાયા દેવી જે સૂર્યના પત્ની છે એના મંત્ર જાપ અને સૂર્યદેવના મંત્ર જાપ અને એ બંનેની દીકરી જેને આપણે અર્કી કહીએ, અર્ક આંકડાનું ઝાડ એટલે અર્કી, તો ત્રણેયના મંત્ર જાપ કરવા જોઈએ. તો ત્રણેયની 120 માલા ત્રણેયની કરવામાં આવે છે તો પણ છાયા સહિત સૂર્યદેવની કૃપાથી એ વ્યક્તિના જીવનમાં આ જે દોષો એમાંથી મુક્તિ મળે છે. મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ એની 120 માલા, ઓમ છાયા દેવ્ય નમઃ બોલીને પણ મંત્ર જાપ કરી શકો છો, અને ત્રીજો મંત્ર છે રીમ અર્કેય નમઃ બોલીને પણ તમે એની 120 માલા કરી શકો છો. આ ત્રણેય મંત્ર જાપ કરવાથી પુરુષની કુંડલીમાં જે અર્ક વિવાહના જે દોષ જે બનતો હોય છે, જે એની કુંડલીમાં સપ્તમ હાઉસમાં જે કદાચ ખરાબ ગ્રહો પડ્યા હોય લગ્ન સ્થાનમાં, તેમાંથી મુક્તિ મળે છે. મિત્રો, શક્ય હોય તો વિદ્વાન બ્રાહ્મણોની સહાય લઈ અને યોગ્ય વિધિ વિધાન કરવું એ સૌથી વધારે ફળદાયી બને છે. આજે મિત્રો બહુ સરસ મજાની જાણકારી આપી છે કુંભ વિવાહ અને અર્ક વિવાહ વિશે. આગળ ભક્તિ સંદેશના કાર્યક્રમની અંદર જે સચોટ ઉપાય અને સચોટ જે જાણકારી જે આપણા શાસ્ત્રમાં હશે તે પ્રમાણે સરળ ભાષામાં સરળ રીતે હું તમામ દર્શકોને કહેવાની કોશિશ કરીશ. કાર્યક્રમ મિત્રો જોવાનું ચૂકશો નહીં. મને આપો હવે રજા. જય ભગવાન.